નમસ્કાર દર્શક મિત્રો મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના ચૂંટણી પરિણામો એ વિચાર તરફ દિશા નિર્દેશ કરતા હતા કે હવે ભારતના રાજકારણમાં ગઠબંધનના રાજકારણનો લગભગ અસ્ત છે અને જનતા કોઈ એક પક્ષને જ સંપૂર્ણ બહુમતી આપે છે બે હજાર ચોવીસનો જનાદેશ ફરી એકવાર ભારતીય રાજકારણ અને રાજકારણીઓ નવેસરથી વિચારે એ પ્રકારે અત્યારે તો લાગી રહ્યો છે ઇન્ડિયા ગઠબંધન સારું પ્રદર્શન કરી રહ્યું છે તો એનડીએને જ્યાં ફાયદાની આશા હતી ત્યાં નુકસાન છે જે ગુજરાત મોડેલનું હંમેશા ઉદાહરણ આપવામાં આવે છે તે જ ગુજરાતમાં છવ્વીસ બેઠક જીતવાનું સતત ત્રીજી વખતનું સપન એ ભાજપનું સાકાર થયું નથી પ્રદેશ ભાજપે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે અપેક્ષા પ્રમાણેનું અમારું પ્રદર્શન નથી બે હજાર ચોવીસનો ચૂંટણી પ્રચારમાં મતદાનના આગળ વધતા તબક્કાની જેમ વધુને વધુ આક્રમક બનતો ગયો મંગળસૂત્રથી લઈને વારસાગત કર અને તમારી ગાય ચોરી જવા સુધીની વાતો પણ આ ચૂંટણીમાં થઈ મોટે ભાગે પોતાના ઉપર કોઈ પ્રહાર થાય અથવા તો વિપક્ષનો કોઈ નેતા કંઈ બોલે તો પ્રધાનમંત્રી પોતાની કુનેથી તેને રાજકીય રંગ આપતા હતા પરંતુ એવું ચોક્કસ બની શકે કે હંમેશની જેમ જનતાએ આ વખતે પ્રધાનમંત્રીએ રજૂ કરેલા મુદ્દાને ધ્યાને લીધા નથી એ વાતની પણ નવાઈ ચોક્કસ લાગે કે જ્યાં રામ મંદિર બન્યું તેવા અયોધ્યામાં ચાલુ સાંસદ લલ્લુસિંહ હારી ગયા સ્મૃતિ ઈરાની સહિતના દિગ્ગજો પણ ચૂંટણી હાર્યા છે તો બે હજાર ઓગણીસની સરખામણીએ પ્રધાનમંત્રીને મળેલા મતની ટકાવારીમાં દસ ટકા જેટલો ઘટાડો પણ થયો છે જનાદેશ ઘણો રસપ્રદ છે અને મતદારોની સર્વોપરિતા સાબિત પણ કરે છે ત્યારે મહામંથનમાં એ ચર્ચીશું કે આ જનાદેશ છેવટે કહે છે શું તો દુનિયાની સૌથી મોટી લોકશાહીની સૌથી મોટી ચૂંટણીમાં જનતાએ ફરી એકવાર દેશને આશ્ચર્યચકિત કરી દીધો છે લોકોના મનમાં જે કંઈ અનુમાનો હતા એ આ દેશની જનતાએ આપેલા જનાદેશે એ તમામ અનુમાનોને એ આ વખતે ખોટા પાડી દીધા છે જનાદેશ એવું કહે છે કે ગઠબંધનની જરૂરિયાતનો સમય એ છેલ્લા દસ વર્ષોમાં તો નહોતો અથવા તો દેશને નહોતો લાગતો પણ આવનારા પાંચ વર્ષોમાં એ ગઠબંધનનો સમય એ આવી રહ્યો છે એની મહત્વતા એ વધી છે આ ચૂંટણીનો જનાદેશ પણ કહે છે તો ભાજપ એકલા પાસે બસો બોતેર નથી અને એવા સમયે એ પોતાના એજન્ડાને કેવી રીતે આગળ વધારે છે એ પણ સૌથી મોટો સવાલ એ આ જનાદેશ પછી છે આ દેશમાં આ જનાદેશથી સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ખરેખર એ ચારસો પારના નારામાં ભાજપ પોતે એટલો ગુચવાયો કે એના પોતાના જે કોર વોટર હતા જે ભાજપના સમર્થક લોકો હતા એણે આ તપતી ગરમીના મતદાનના દિવસોમાં એ માની લીધું કે હું જે પક્ષને પ્રેમ કરું છું જે પક્ષ વિશે હું સારું વિચારું છું જે પક્ષને હું મત આપવાનો છું એની તો ચારસો પાર એ થવાની જ છે અને આ મતદારનો ખૂબ મોટો એક સમૂહ એ મતદાન કરવા ગયો નહીં અને છેવટે ચારસો પારની વાતો એ છેવટે પારની પાર રહી ગઈ એ વાત પણ નોંધવી પડે કે બે હજાર ઓગણીસની ચૂંટણી કરતા આ ચૂંટણીમાં અઢી કરોડ મત એ વધારે પડ્યા હતા પણ મતોની ટકાવારી જે અપેક્ષા મુજબની હતી એ થઈ નહીં એ બન્યું નહીં ઇન્ડિયા ગઠબંધન માટે એની સ્પષ્ટ જીત કરતા આ સૌથી મોટી એની સફળતા પણ છે ઇન્ડિયા ગઠબંધન આ વખતે બસો બેઠક જીત્યું છે એનો મતલબ એ પણ છે કે દેશના રાજકારણમાં આગળના પાંચ વર્ષ સુધી વિપક્ષ એ મજબૂતીથી સત્તાની સામે ઉભો રહેશે એ દેશની જનતાએ જનાદેશ આપ્યો છે એ બીજી વાત એ પણ છે કે પ્રાદેશિક પક્ષો એ દેશના રાજકારણમાં એક અનિવાર્ય તત્વ છે એ પણ આ જે જનાદેશ છે એ કહે છે અને ચૂંટણીના પરિણામો છે એ સાબિત કરે છે ગુજરાતના કેસમાં બનાસકાંઠાની એક બેઠક એ કોંગ્રેસ જીતી છે દસ વર્ષમાં પહેલી વાર એવું થશે કે ભાજપની સામેનો કોઈ એક કેન્ડિડેટ એક ઉમેદવાર એક સાંસદ એ લોકસભામાં ગુજરાત તરફથી બેસશે બનાસકાંઠા તરફથી બેસશે તો કોઈ સમાજનું આંદોલન અને કોઈ સમાજના આંદોલનકારીઓ એ કોઈ એક પક્ષને જીતાડી પણ નથી શકતા અને કોઈ પક્ષને હરાવી પણ નથી શકતા એ સમજણ એ આ ચૂંટણીમાં આપણા મતદારોએ ગુજરાતના મતદારોએ એ સાબિત કરી છે અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના સંયમથી પણ આ બે હજાર ચોવીસની ચૂંટણી એ હું માનું છું કે યાદ રાખશે તો આજનો આપણો વિષય છે કે વાસ્તવમાં બે હજાર ચોવીસનો જનાદેશ એ આફ્ટર ઓલ છે શું આપણી સાથે ચાર વક્તાઓ છે ભાજપમાંથી જયેશભાઈ વ્યાસ છે ગઈકાલે જયારે અનુમાનો લગાવતા હતા ત્યારે પણ એના સાક્ષી હતા ડોક્ટર હેમાંગ વસાવડા છે કોંગ્રેસના નેતા છે અને જગદીશભાઈ મહેતા છે વરિષ્ઠ પત્રકાર છે અને સુધીરભાઈ રાવલ છે એ પણ પોતે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર છે સુધીરભાઈ તમારાથી શરૂઆત કરું છું આજનો આખો દિવસ એ કયાસ લગાવવામાં રહ્યો આમ તો અત્યાર સુધીનો આજે જ્યારે પરિણામ આવ્યું તો બસો પાંત્રીસ સુધી એ ઇન્ડિયા પહોંચી રહ્યું છે અને બસો ને નેવ પંચાણું ત્રણસો પણ થાય એની આજુબાજુ એ એનડીએ પહોંચી રહ્યું છે પહેલી વાત તો એ છે કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ જ્યારે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની વાત કરીએ તો એ એ અજ રહ્યા છે બે હજાર ચૌદમાં જે જીત્યા એના કરતાં બે હજાર ઓગણીસમાં જીત્યા અને બે હજાર ચોવીસમાં લગભગ લગભગ ગઈ વખત કરતાં સાઈઠ જેટલી બેઠકોનું એ એકલા ભાજપને નુકસાન છે તો આફ્ટર ઓલ આ દેશનો જનાદેશ એ કહે છે શું શું એનો મતલબ શું છે હેમંતભાઈ સૌ પ્રથમ તો આ જનાદેશ ને આ લોકશાહીનું પર્વ કેટલું મજાનું છે એની તમને વાત કરું જે જીત્યા છે એની છાવણીમાં સન્નાટો છે અને જે હજી ઓછી સીટો આવી છે ત્યાં બધે ઉત્સાહ છે ભારતીય જનતા પક્ષ એટલે એનડીએને પૂરી ભારતીય જનતા પક્ષને ક્લિયર કટ મેજોરિટી મળી નથી કોંગ્રેસે ઘણી પ્રગતિ કરી છે અને જોડાણનાવાળા પક્ષોની અંદર સરકારો બનવાની હવે આ ચોવીસ કલાકમાં રમત રમાશે છે પણ આ જનાદેશનો મેન્ડેટ શું છે એ તમે પૂછ્યું સૌથી પહેલો તો હું એક્ઝિટ પોલની વાત કરું આપણે બે દિવસ પહેલા અહીંયા જ વાત થઈ હતી જે મોટાભાગની ચેનલોએ અફવાદ વગર એનડીએનએને ભાજપને ત્રણસો પચાસથી ચારસો એવી અપ્રત્યાશીત બેઠક આપી ત્યારે મેં કેટેગોરીકલી તમને કીધું હતું કે સોરી હેમંતભાઈ હું આ માનતો નથી અને આ અફવાદો બરાબર નથી એક્ઝિટ પોલ ખોટા પણ એવું બને પણ આ રીતે જે મેનેજડ એક્ઝિટ પોલ જે પહેલી વખત એક્સપોઝ થયા એ બહુ દુર્ભાગ્યવશ વાત છે અફસોસજનક છે પણ જે થયું સારું થયું લોકોને એ પણ ખ્યાલ આવ્યો કે એક્ઝિટ પોલ એક્ઝિટ પોલ હોય છે અને એમાં રમત પણ હોય છે રાજ રમત હોય છે બીજું આ ચૂંટણીની વિશેષતા એ હતી કે આમાં લહેર નહોતી એ પણ વાત આપણે થયેલી જનાદેશે સાબિત કર્યું છે કોઈ મોદી લહેર નહોતી કોઈ મોદી મેજિક ચાલ્યું નથી અને કોઈ જે પક્ષના લોકો એવો દાવો કરતા હતા એ તો હવે દાવો નહીં કરે કારણ કે ભારતીય જનતા પક્ષ એકલા નરેન્દ્રભાઈના નામ પર જે રીતે ચારસોની વાત કરીને ત્રણસો સિત્તેર કરતા હતા એ સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ ખામી હશે એવું જના દેશે પુરવાર કર્યું છે એટલે એક વસ્તુ એ થઈ છે ઇન્ડિયાની રણનીતિ આમાં બહુ ચોક્કસ હતી ભારતીય જનતા પક્ષની જે નબળાઈઓ હતી એમાં દાખલા કે વડાપ્રધાનની ભાષા પ્રવચનો એટલા બધા નકારાત્મક હતા જે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં હતા નહીં હિન્દુ મુસ્લિમના ધ્રુવીકરણના આક્ષેપો તો દર વખતે થાય છે પણ ભારતની પ્રજાએ એને પણ નકાર્યા છે જે રીતે રામ મંદિરનો યશ લેવા માટેની રાજનીતિ તમે ધર્મને રાજનીતીકરમાં નહીં લાવો ભારતીય સંસ્કૃતિની અંદર સ્વામી વિવેકાનંદ પણ એમ કીધું કે અમે સર્વધર્મ સંભાવવાળા લોકો છે પણ આ વસ્તુ ચાલતી હોય છે એને લોકોએ નકારી છે અયોધ્યામાં પણ ભારતીય જનતા પક્ષે બેઠક ગુમાવી છે બીજું જે મેનિફેસ્ટો એટલે મુદ્દા ઉપરની બદલે બીજી બધી વાતો થઈ એ લગભગ ભારતીય જનતા પક્ષ અને વડાપ્રધાનની વાતોને લોકોએ નકારી છે સામે પક્ષે ઇન્ડિયાની તમે વાત કરો તો ઇન્ડિયાની પાસે એટલા બધા સત્તા સંસાધનો કશું જ નહોતું અને શરૂઆતમાં તો એની મજાક પણ ઉડાડવામાં આવતી હતી પણ આ આપણે લોકશાહીની તાકાત છે જનતાની તાકાત છે કે રણનીતિમાં સચોટ રહીને કોંગ્રેસે મુદ્દાઓથી ક્યાંય વિપક્ષને ફટકવા લઈ દીધો ઇવન નેરેટિવનું આખું સ્ટીયરિંગ રાહુલ ગાંધી અને એની ટીમના હાથમાં હતું એનો ડિફેન્સ વડાપ્રધાન અને ભાજપ કરતું હતું આવું પહેલી વખત બન્યું બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં જે રીતે ભારતીય જનતા પક્ષ પોઝિટિવ રીતે અને આક્રમક રીતે આવતો હતો એની બદલે આ વખતે ડિફેન્સમાં જોવા મળતો હતો આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો પણ કહેવાય માંગુ છું કે મુદ્દાની રાજનીતિ કોંગ્રેસે અને ઇન્ડિયા ગઠબંધને કરી એક જૂઠ રહીને કરી એનું એક આપણને પરિણામ મળ્યું એમાં એક અગત્યનો વિષય છે કે બંધારણ ખતરામાં છે એવું એમણે જે લાવ્યા એનું કારણ એ હતું કે છેલ્લા કેટલાય વખતથી ભારતીય જનતા પક્ષની જે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ સીબીઆઈ ઈડી ઇન્કમટેક્ષ એટલી બધી જાહેર મુખ્યમંત્રીઓને જેલમાં અને બીજું કે ભ્રષ્ટાચારના સામે લડીએ છીએ એવું કહેવામાં આવે પણ છતાંય ભ્રષ્ટાચારીઓને મોટી મોટી પદ અને તોડફોડનું રાજકારણ આનાથી લોકો બહુ અને એના માટે જેમ તકની આ બધી બાબતોને કોંગ્રેસ અને એની પાર્ટીએ બહુ જબરજસ્ત આખી વાતને લોકો સુધી ગળે સુધી ઉતારી અને દરેક જણને ક્યારે ગળે ઉતરે ક્યારે ન ઉતરે કુનેની વાત છે પણ મને એમ લાગે છે કે આ વખતે પ્રજાએ એ વસ્તુને સમજીને એને કોંગ્રેસમાં વધારે મૂક્યો કોંગ્રેસે હજી સો ની બેઠકમાં એકાદી ઓછી છે પણ કુલ મળીને બસો આડત્રીસ જે આવી એ બી એમની બહુ મોટી છલાંગ છે અને એક મજબૂત વિપક્ષ લોકશાહીની અંદર સૌથી વધુ મજબૂત કોંગ્રેસ સત્તા પર હોય તો ભાજપ મજબૂત હોવો જોઈએ અને ભાજપ સત્તા પર કોંગ્રેસ જે છેલ્લા દસ વર્ષથી અસંતુલન થઈ ગયું હતું એ હવે આ અંદર એની કેસ એટલે જનાદેશે લોકશાહીની તરફેણમાં લોકશાહીને મજબૂત બનાવવામાં જે મક્કમ મતદાન કર્યું એ બહુ એપ્રિશિએટ છે એ સિવાય એક વાત કરું કે જે સ્ટ્રોંગ ઓપોઝિશન હશે તો સ્ટ્રોંગ ઓપોઝિશનની અંદર સત્તા પર બેઠેલા જે કોઈ શાસક હશે એ મનમાન્યા નહીં આપણે ત્યાં એકસો પચાસ સાંસદોને ખાલી આડુઅળું બોલીને કાઢી મૂકવામાં આવ્યા આવો ઇતિહાસ જોયો એક વર્ષે આપણે ત્યાં મીડિયાની ચેનલો ખાસ કરીને રાષ્ટ્રીય ટીવી ચેનલો એ સત્તા પક્ષને પ્રશ્ન નહીં પૂછે ને સત્તાપક્ષની દરેક વાતોને મજાક મળે અને વિપક્ષને ભાંડ્યા કરે વિપક્ષની ઠેકડી ઉડાડી એવું છેલ્લું દસ વર્ષથી જે ચાલ્યું એ બધું એટલું બધું અતિરેક હતું કે લોકશાહીની હાંસીને પાત્ર હતું આપણે દુનિયાના દેશોમાં હાંસીને પાત્ર થયું એટલે ભારત દેશની અહીંયા આબરૂ બચી ગઈ છે સત્તા પર કાલે હવે ભરે ફરીથી કાલે જ વડાપ્રધાન પણ વડાપ્રધાન અને ભારતીય જનતા પક્ષ જે રીતે એકદમ છાકતા

જે એવું કહેવાતું હતું કે ચારસો થઈ જશે સાડા ચારસો થશે જે એમના ટાર્ગેટ હતા ત્યાં ના પહોંચ્યા બસો બોતેર એટલું ભાજપ ના પહોંચ્યું એનડીએ ત્રણસો ની અંદર એ સીમિત છે જગદીશભાઈ જુઓ દેશની હેમંત એટલું જોઈ લીધું છે જે મારી પેલાના પેનલિસ્ટ કીધું વાત બિલકુલ વાજીબ છે આ વખતે કોંગ્રેસ નથી લડી સમજી લો આ પ્રજા તમારી સ્ક્રીન આડી છે તમે એને મોબાઈલ ને સીધો કરો જગદીશ કરતા હિન્દુસ્તાન ના ઇતિહાસ ની શાયદ આ પ્રથમ એવી ચૂંટણી છે હેમદભાઈ જે નાગરિકોએ લડી છે મતદારોએ લડ્યા છે ને પોતાના હક માટે કોઈ વિપક્ષને કારણે નહીં વિપક્ષે કીધું બંધારણ ખતરામાં છે એટલે માની લીધું એવું નથી લોકોએ એટલું નક્કી કર્યું છે કે અમે તમને ભારતીય જનતા બે બે ત્રણ ત્રણ રીતે બહુમતી આપી રહ્યા છીએ પરંતુ એનું તો તમે લેશ માત્ર મલાજો સુધા પાળતા નથી અને હવે તમે મતદાર ચૂંટણીને મજાક બનાવી દીધી ધારાસભા માંથી રાજીનામું આપીને લોકસભામાં લડાવો લોકસભામાંથી રાજીનામું આપીને ધારાસભામાં લડાવો વિપક્ષ માંથી રાજીનામું આપીને અમારા પક્ષમાં આવતા રહ્યો અને તાત્કાલિક એનડીએ ની સરકાર કે નરેન્દ્ર મોદીની સરકાર આપને કહું છું તમારા મગજમાં ચોવીસે ચોવીસ કલાક નાગરિકો નહી મતદારો રહે છે તમારી પ્રત્યેક કાર્ય શૈલી જે છે એ મતદારોને ને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે એટલે આ વખતની ચૂંટણી જે છે એ મતદારો સ્વયં લડ્યા છે વિપક્ષને એનો ફાયદો મળ્યો છે એમ વિપક્ષ વિપક્ષે ઘણા ધમપછાડા કર્યા કે બંધારણ બદલવાની વાતો કરે છે ફરાણું કરે છે પણ કોઈને એમાં ભરોસો નતો રહ્યો જો એમાં ભરોસો રહ્યો હોત તો અત્યારે ઓર સ્થિતિ હોય જેમ કે કટોકટી વાળી સ્થિતિ ના રહી હોત પરંતુ જેટલા લોકોને ખબર છે કે ભાઈ નરેન્દ્ર મોદી ઇટ સેલ્ફ

ખરો પાછો જંગ તો હવે શરૂ થવાનો હિંમતભાઈ કારણ કે અત્યારે તો જે એનો આપી દીધો હવે જે રાત જેને કહેવાય એ આજથી શરૂ થઈ છે બંને વચ્ચે એટલે કે શાસક પક્ષ અને વિપક્ષ એ બંનેની વચ્ચે અત્યારે ભલે શાસક પક્ષ પાસે પૂરતી બહુમતી છે જેને જાદુ આંકડો કહેવાય છે ટુ સેવન્ટી ટુ તો એને એ પાર થઈ જાય છે પણ એ કોના આધારે થાય છે નીતિશબાબુ અને ચંદ્રબાબુ ના ટેકે હવે આ બંને લોકો જે છે એ આમ તમે જુઓ તો અલગ અલગ વિચારધારા વાળા છે નીતિશ બાબુને ભૂતકાળમાં પણ અનેક વખત થર્ડ જેને ત્રીજો મોરચો કહેવાય છે ત્યારે પીએમ ના કેન્ડિડેટ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા કારણ કે એ એવા સેક્યુલર ચહેરા છે કે એને કીધેલું છે કે મારે જો જરૂર પડે એટલે કે આ દેશમાં રહેવું હોય તો આ દેશ તો વિભિન્ન સંપ્રદાયો અને ધર્મથી થી આછી એવો દેશ છે એટલે આપણે ટોપી પહેરવી પડે તિલક કરવું પડે એટલે એ વાત કરનારા નીતિશ બાબુને સેક્યુલર ચહેરા તરીકે અનેક વખત રજૂ કરી ચુક્યા હતા વિપક્ષી ચંદ્રબાબુ નાયડુ છે ભાઈ છે નરેન્દ્ર મોદી સાથે તો આ બંને લોકો જે છે એની સાથે હવે વાટાઘાટો ભારતીય જનતા પાર્ટી કરી લીધી એવા સમાચાર તો છે પરંતુ એમાં કોઈ વાત આખરી હોતી નથી હવે વિપક્ષી ખેમો એની સાથે પણ ગઠબંધન કરવાની કોશિશ કરશે અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર એટલે કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી એ ગમે તે પગલા ભરી શકે ગમે તેવો નિર્ણય લઈ શકે એવું ઈ બોલ્યા છે એટલે હવે આ બંને ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ બાબુ એની જે કિંગ મેકર ની ભૂમિકા છે પોતે કિંગ પરિપક્વ ટકાડવા માટે થઈને મતદાન કર્યું હોય જાગ્રત અવસ્થામાં એવું કર્યું છે અને પોતાના મતનું મૂલ્ય પણ તેઓ શ્રી સમજ્યા છે કે આપણે મતને વેડફી શકાય તેમ નથી જેટલો પ્રયત્ન

ભારતીય જનતા જેમ કરી એને આશા રાખી કુદીને પડ્યા નથી પરંતુ મતદારો આફોડા મહેનત કરી હોત તો એ પુરસાર્થ થકી પ્રારબ્ધને જગાડી શક્યું હોત એ ન કર્યું એનો ખામિયાજો કોંગ્રેસે ભોગવવાનો છે અને બાકી ઓવર કોન્ફિડન્સ નો ખામિયાજો ભારતીય જનતા પાર્ટી એ ભોગવવાનો છે

એટલે આ સ્થિતિ નિર્માણ થઈ છે લોકતંત્ર નો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ તમને કહું આપણે અત્યારે આયામ અને ઉપાય શોધીને જોઈ રહ્યા છીએ એનો આનંદ છે ભવિષ્યમાં જે હોય તે થાય પરંતુ આનાથી લોકતંત્ર મજબૂત થશે હવે લોકો કોઈના વ્યાયદા વેપારથી કે કોઈની રેવડીબાજીથી કે કોઈના માર્કેટિંગ સ્ટ્રેટેજીથી કે કોઈના કોઈ પણ પ્રકારના વાયદાથી લોકો હવે ભરમાઈ દેવા નથી દરેક માણસને પોતી કોઈ વિચાર છે એજન્ડા છે એક નિર્ણય શક્તિ છે એનો આમાં પડઘો પડ્યો એવું લાગે છે હેમંતભાઈ ડોક્ટર વસાવડા તો જગદીશભાઈ કહેશે એમ ઉપર જે આંકડા ચાલે છે અમારી ટેલીમાં એ જોઈને તમે પણ મલકાઈ રહ્યા હશો હસતા હશો તમારા ચહેરાઓ એ પુલકિત છે એવું જગદીશભાઈને પહેલા દેખાયું હશે એમણે કીધું પણ મારો સવાલ એ છે કે ખરેખર એ આખા દેશના વિપક્ષો માટે એક સંજીવની સમાન તો આ પરિણામ છે જ પણ ગુજરાતમાં જે દાવો હતો કોંગ્રેસ માટે જે એક વૈતરણી પાર કરવા જેવી એક સ્થિતિ હતી એ ના બની શકી આફ્ટર ઓલ એક માત્ર બનાસકાંઠા પૂરતું એ કોંગ્રેસ જીતું જે બાકી ફાઈટ હતી ત્યાં કોંગ્રેસે લડી હોત તો એ પણ જીતી હોત મુદ્દો એ છે કે માત્ર ગુજરાતમાં બેસીને ભાજપ અને કોંગ્રેસનું આપણે આકલન કરીએ છે એની સ્થિતિને જોઈએ છે પણ દેશમાં લોકોએ ભાજપની સામે પણ વોટ કર્યો છે સત્તાની સામે પણ વોટ કર્યો છે તો ગુજરાતમાં પણ કરી શકતા ડોક્ટર વસાવડા હેમંતભાઈ જયારે સુધીરભાઈ બોલતા હતા અને પછી જગદીશભાઈને મેં સાંભળ્યા બંને મારા વિદ્વાન મિત્રો છે મારા મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે મુદ્દા હતા એ જ નરેન્દ્રભાઈ છે એ જ અમિતભાઈ છે એ જ ભારતીય જનતા પાર્ટી છે એ જ નોટબંધી છે એ જ મધ્યમ વર્ગની મુશ્કેલી છે તો મહારાષ્ટ્રમાં પરિણામ જુદું આવે પ્રદેશમાં જુદું આવે ઘણા બધા વિભાગોમાં પરિણામ જુદું આવે અને રાજસ્થાન ભાઈ ગુજરાત અને મધ્યપ્રદેશ એમાં રાજસ્થાને જુદા પરિણામમાં છે કેમ જુદું પરિણામ ન આવ્યું આ બહુ બહુ મંથન માગી લેવો વિષય છે જો ઉત્તર પ્રદેશમાં અચાનક બીજેપીનો ગ્રાફ સડસડાટ નીચે ગયો તો ગુજરાતમાં કેમ ના ગયો આપણે મુદ્દાની ચર્ચા કરીએ ને કહીએ બધું કહીએ પણ સાથે સાથે આપણે આ પણ વિચારવું પડે જેમ જગદીશભાઈએ વાત કરી કે સૂતેલા સીમાના મોઢામાં હરણ આવી ન જાય એટલે ક્યાંક એમનો ઈશારો એવો હતો કે કોંગ્રેસે ગુજરાતમાં પૂરતી તૈયારી કરી નહીં આ વાત છે સુધીરભાઈના મુદ્દા પણ ગુજરાતમાં કેમ ન લાગ્યા એ નરેન્દ્રભાઈને બાકીના દેશમાં બ્રેક મારવામાં આવી તો ગુજરાતે કેમ એક્સિલિરેટર દબાવ્યું આ બધા આવતા દિવસોમાં વિશ્લેષણના વિષય છે આજનું જે પરિણામ આવ્યું છે એ પછી મને ચોક્કસ શંકા છે કે આજે ઘણું બધું હોર્સ ટ્રેડિંગ થશે કારણ કે હવેની પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્રભાઈને જો ત્રીજી વાર પ્રાઇમ મિનિસ્ટર થવું હોય તો હોર્સ ટ્રેડિંગ કર્યા વગર છૂટકો નથી બીજી વાત એ છે કે જે બંને મહાનાયકો છે જે એનડીએમાં ભાઈ નીતીશભાઈ અને ચંદ્રાબાબુ નાયડુ એ બે તો એવા છે કે એ જો એ એવું જોશે કે નરેન્દ્રભાઈ સ્લીપ મારી શકે ને વડાપ્રધાન નથી થઈ શકે એમ તો એના કેમ્પમાંથી ગમે ત્યારે ઉછળીને બહાર બી નીકળી જશે અને એમાં ચંદ્રબાબુ તો દાઝેલા છે ઈડી સીબીઆઈથી દાઝેલા છે ને હમણાં જ જામીન ઉપર બહાર નીકળ્યા છે ત્યારે ભય કે ભયબીને પ્રીત નહીં ઘુસાઈ બીકથી એ ભેગા રહ્યા હતા અને કદાચ આજ રાત પછી ઓચિંતી કલટી મારે એવું પણ બની શકે હું બધા જ સંજોગોમાં હેમંતભાઈ એવું જોઉં છું કે કદાચ મિડ ટર્મ પોલ આવતા વર્ષોમાં આપણે પાછી કરવા વારો આવી શકે છે જે રીતે પ્રજાએ મેન્ડેટ આપ્યો છે શાસનને બ્રેક મારી છે મુદ્દા વગરના બકવાસને બ્રેક મારી છે વિરોધ પક્ષને મજબૂત કર્યો છે આ બધી વાત સાવ સાચી પણ સ્થિર સરકાર બને કે કેમ હોર્સ ટ્રેડિંગ સિવાય પછી આ લોકો તો માહિર છે ની વિધાનસભામાં બે જ સીટ લાવ્યા પછી પણ સરકાર બનાવવામાં માહિર છે બીજેપી અને ભાઈ અમિતભાઈ એટલે એવું બને કે હોર્સ સ્ટેડિંગ આજ રાત્રે બહુ મોટા પ્રમાણમાં થાય તો જે સુધીરભાઈએ જે કીધું કે લોકશાહીમાં આપણું દુનિયામાં નામ ઊંચું થયું છે એ આજ રાત્રે કાળું નામ પણ થઈ શકે ચોક્કસ થઈ શકે વસાવડા હોર્સ ટ્રેડિંગ નો મતલબ ક્યાં છે જ્યારે બસો ને એકાણું એ પ્રીપોલ પોલ અલાયન્સ છે એ જેડીયુએ સાથે નક્કી કરીને પહેલા ચૂંટણી લડ્યા છે ટીડીપી એ પણ ચૂંટણી પહેલા અલાયન્સ કરીને પછી ચૂંટણી લડ્યા છે ના જનાદેશ છેવટે બસો ને પંચાણું ત્રણસો ની આજુબાજુ એનડીએ જાય છે તમને નથી લાગતું કે સામેના પક્ષો એ વિપક્ષમાં બેસવા માટે જનાદેશ છે તો આમાં હોર્સ રેડિંગનો મતલબ ક્યાં આવે છે તમે એવું કહો છો કે ચંદ્રાબાબુને કુમાર છટકી જશે ને તમારી બાજુ આવશે એવું કહો છો તમે આ ચોક્કસ બની શકે છે આવું બનશે તો મને જરાય નવાઈ નહીં લાગે કારણ કે બંને મિત્રો આ દેશમાં વડાપ્રધાન બનવા માટે ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યા છે કુમાર તો એક ફેરા વડાપ્રધાન પદનો દાવો પણ કરી ચૂક્યા છે એ સંજોગોમાં ચોક્કસ એવું બની શકે કે કાલ સવારે તમે છાપામાં વાંચો કે બપોરે તમારી ચેનલમાં બ્રેકીંગ ન્યૂઝ આવે કે નીતિશ કુમારે વિચારણા માગી લીધી છે ચંદ્રાબાબુ નાયડુએ વિચારવાનો સમય માગ્યો છે આ બધું થઈ શકે એટલે અને બીજું કે બસો તોતેરે આપણે ત્યાં પૂર્ણ બહુમત થાય છે એનાથી ઓગણીસ મત જ વધારે છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું બને કે ઇન્ફાઇટ શરૂ થાય અને સુસુપ્ત જેના વિચારો છે વડાપ્રધાન બનવાના એ પાર્ટીની અંદર પણ લોબિંગ અને પ્રેશર ચાલુ કરે ક્યાંક આરએસએસ પણ નારાજ છે એવું આપણે વાંચ્યું હતું તો એ પણ બહાર આવીને નવો ખેલ પાડી શકે એટલે લિક્વિડ ગવર્મેન્ટ બનવાની પૂરી શક્યતા છે અને એવું પણ બને હું ઈચ્છું કે ના બને પણ એવું બને કે આવતા બે વર્ષમાં મધ્યક્ષત્રીય ચૂંટણી આવી પડે ઓકે જયેશભાઈ એક સવાલ એ છે તમે મને ખબર છે કે હેમાંગભાઈ જે કઈ કીધું એનો જવાબ તમે આપશો પણ મારો સવાલ એ છે કે આ ચૂંટણીમાં ભાજપે એકલા નરેન્દ્ર મોદીને એક ઉતાર્યા મેદાનમાં મોટાભાગના ભાજપના કેન્ડિડેટ્સ અને કદાચ એનો કાર્યકર્તા પણ એ આશ્વસ્ત હતો કે મોદી છે તો બધું ચાલી જવાનું છે અને એના કારણે પણ યુપી જેવા સ્ટેટમાં જ્યાં એના વિરોધીઓ એટલે તમારા વિરોધીઓ પણ એવું કહેતા હતા કે ભાજપ છે એ પચાસ પર સીમિત થશે અત્યારે ચોત્રીસ પાંત્રીસ પર ઉભી છે એ ખૂબ મોટું નુકસાન ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં છે તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી પરની ડિપેન્ડેબિલિટી એ પણ કદાચ આ ટેલીમાં એ હું માનું છું કે જે એક્ઝિટ પોલ કહેતા હતા એનાથી વિપરીતની એ દેખાઈ રહી છે ને પરિણામ આ જનાદેશ કદાચ એનો પણ એક કારણ હોઈ શકે હેમંતભાઈ અપેક્ષિત સીટો કરતા ઓછી સીટો આવી છે એ સર્વ છે છે પરિણામ આપણા સૌની સામે છે અપેક્ષિત કરતા ઓછી આવી છે સાથે સાથે કાર્યકર્તાઓનું કામ એક સમર્થ નેતૃત્વ ભારતીય જનતા પક્ષ પાસે છે જેમણે દસ વર્ષના શાસનમાં અને ગુજરાતમાં રહેલા વખતના શાસનમાં પણ જે કરેલા કામો છે એ સૌની સામે છે અને આ પરિણામ આવ્યું છે ભારતીય જનતા પક્ષના માન્ય નરેન્દ્રભાઈના વડપણ નીચે ચૂંટણી લડાઈ છે એક એક કાર્યકર્તા પૂરા ઉમંગથી અને ઉત્સાહથી કાર્યકર્તા તરીકે કામ કરતો લડ્યો છે પરિણામો જે આવ્યા છે એની ચર્ચા થઈ શકે એ પાર્ટીમાં પણ થશે અને બીજું પણ એની એના માટેનું યોગ્ય એ હવેનો વિષય છે પણ પરિણામ એ પરિણામ છે વાત બે વસ્તુની એક વિચારવાની આવે છે હેમાંગભાઈએ જે વાત મૂકી એ પોતે જ કઈ રીતનું કન્ફેશન છે મને સમજાતું નથી હોર્સ ટ્રેડિંગનું એ ભારતીય જનતા પક્ષના નેતૃત્વ ઉપર એક તરફ વાત કરે છે અને બીજી બાજુ એમ કે છે કે કુમાર અને ચંદ્રાબાબુ ત્યાંથી સરકીને એમની પાસે આવી જશે બીજા બધા લોકો પણ એમની પાસે આવી જશે આ હોર્સ ટ્રેડિંગ હેમાંગભાઈ કોની વાત કરો છો કોંગ્રેસ માટે વાત કરો છો કે ભાજપ માટે વાત કરો છો પહેલી વાત તો આ તમે જે જેને કહેવાય ને ફ્રેમ મઢવાનું કામ એ તમે કરી રહ્યા છો એ ખરેખર તમારી ઉપર કરો છો કે ભાજપ ઉપર અમે તો ઓવરસ્ટેન્ડિંગ કરવા નીકળ્યા નથી અમે અમારા જે ગઠબંધન છે એની ઉપર અત્યારે મારી સરકાર બની શકે એમ છે પણ તમે જે ચર્ચા કરે છે હેમાંગભાઈ એ તો ઓવરસ્ટેન્ડિંગ કરવાની વાત આવે તો કોંગ્રેસ કરવા માંગે છે અને મેં બધી જ વાત સાંભળી બધાની વાત સાંભળી ખૂબ આદર્શ ને સરસ વાતો થઈ કેટલોક મનમાં રહેલો ક્યાંક ને ક્યાંક કોઈ આક્રોશ હશે કોઈ જૂનો નવો વ્યક્તિગત કારણસર જાહેર કારણસર જે કંઈ હશે પરંતુ કોંગ્રેસેના કલ્ચરે કોંગ્રેસે તો એટલીસ્ટ બોલતા પહેલા વિચારવું પડે કે કેટલી વખત કેટલા હોર્સશેડિંગ થયા કેટલી સરકારો પાડી કેટલા કેટલા તમે આના માટે કામો કર્યા છે લોકતંત્રની હત્યા કોણે કરી છે શબ્દોનો પ્રચાર પ્રસાર કોંગ્રેસે કર્યો એ એક વાત છે અને એ જ વાત એ જ વર્તન એ કરી રહી છે અત્યારે હેમાંગભાઈનું અત્યારનું સ્ટેટમેન્ટ એ પોતાનું આદર્શ ઉદાહરણ છે કે વાત અમને કહે છે ને ખરેખર વિષય એમને સ્પર્શે આ જ વાત લોકતંત્રની હત્યાની જે વાત કરતા હોય તો એમને સ્પર્શતો વિષય છે સતત ને સતત માન્ય નરેન્દ્રભાઈની અનેક પ્રકારના અપશબ્દો અનેક પ્રકારની વાતો માધ્યમોના દ્વારાથી અનેક લોકોએ કહી છે પરંતુ એવો વિષય ક્યારેય ભારતીય જનતા પક્ષ તરફથી કે માન્ય નરેન્દ્રભાઈ તરફથી કે માન્ય અમિતભાઈ તરફથી કોઈને આ વસ્તુ કહેવામાં નથી આવતી એટલે આ જે પ્રકારના આક્ષેપો ચોક્કસપણે સીટ ઓછી આવી છે પણ એનો અર્થ એ નથી થતો કે બાકી બધું જ ઉજળું છે અને બાકી બધું સારું થઈ રહ્યું છે હા વાત કરી છે રાષ્ટ્રની રાષ્ટ્રનીતિની ચોક્કસપણે રામ મંદિરની નિશ્ચિત રીતે કરી છે અને એ વાત પણ લોકોને સ્પર્શી છે ચૂંટણીના ગણિતની અંદર ક્યાંય દાખલા તરીકે મુખ્ય અને આજે જ અમે આપણે કહીએ છીએ કે ગુજરાતની અંદર બધી સીટો જીત્યા છીએ બીજો વિષય ભાઈ હેમાંગભાઈને મારે એ પ્રત્યુત્તર આપવાનો છે કે યુપીમાં ઘટી અહીંયા ઘટી આમ થયું તેમ થયું ગુજરાતમાં કેમ ન ઘટી એ પાછો સંશોધનનો વિષય છે શું સંશોધનનો વિષય છે ભાઈ પેટા ચૂંટણીઓમાં જીત્યા છીએ ગેનીબેન જીત્યા છે તમારે ઈવીએમનો કંઈ વિષય હજી બાકી રહી જાય તો ક્યાંક ઊંડા ઊંડાણથી એ બોલી દો લોકતંત્રની જ્યારે જ્યારે કન્વીનિયન્ટ જેમાં અમે કન્વીનિયન્ટ જનયધારી તમારી પાસે નેતા છે એવી જ રીતે લોકતંત્રની વાતો તમને તમને ન્યાયતંત્ર ન ગમે તમને અનેક તંત્રો ન ગમે જ્યારે તમારી વિપરીત પરિણામો આવે ત્યારે અને તમને અનુકૂળ પરિણામ આવે ત્યારે અમે કરેલી નીતિ નિર્ધારણ ઉપર ચાલ્યા છીએ અહંકાર તો આજે દેખાય છે કોંગ્રેસની અંદર અને પરિણામો મળ્યા છે એ પરિણામોના સ્વીકૃતિ સાથે અમે ક્યારે નહીં કહીએ કે કઈ કોઈ જગ્યાએ ભૂલ થઈ કે કઈ ખોટું થયું છે શ્રેષ્ઠ ઉપાયો કરીને લોકતંત્રને જીવંત રાખ્યું છે રાષ્ટ્ર અને વિદેશની અંદર પણ રાષ્ટ્રની આબરૂ વધી છે એ કોઈ પણ એવરેજ વ્યક્તિ આજે સ્વીકારે છે અને માને પણ છે આ ચોક્કસપણે દાખલા કે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો તરત ઉડી નાખે વળગે તો એની અંદર પણ અનેક કારણો હોઈ શકે છે જે વિરોધી મતો છે એનું પોલરાઇઝેશન થયું એ પણ હોઈ શકે છે ક્યાંક ભારતીય જનતા પક્ષ જીતે છે એવા ભાવથી કે ઉનાળાને કારણે ક્યાંક મતદાન ભારતીય જનતા પક્ષ તરફ ઓછું થયું હોય એમ પણ બન્યું હોય એ બધી વાતનો સ્વીકાર થઈ શકે પરંતુ આમ યુપીમાં થયું છે આખા ભારતમાં બધું બદલાઈ ગયું છે ને નરેન્દ્રભાઈનું નેતૃત્વ આ થયું છે એ વાત અત્યારે ઉમળકો હોય ને આક્રોશ હોય ત્યારે બોલી શકે કોઈ વ્યક્તિ પરંતુ એને જયારે જવાબદાર નહીં પૂર્વક ત્યારે વાત કહેવાની આવે અને એને જો આપણે પોતાને જવાબદાર માનતા હોઈએ તો આ વસ્તુનું આકલન ને વિશ્લેષણ એ દરેક સ્તરે અલગ અલગ રીતે કરવું પડે માત્ર નરેન્દ્રભાઈ માત્ર નેતૃત્વ ને માત્ર ભાજપ ને માત્ર આમ થયું તેમ કરવું એ કદાચ વિદવતાપૂર્ણ શબ્દો સાથેને તમે આ સરસ રીતે કરી શકો પરંતુ એ સર્વથા સત્ય છે એ માનવાને કોઈ કારણ નથી ગુજરાતની અંદર પણ જોઈએ છે કે જે આપણે જીત્યા છીએ એ એક બે સીટોને પાટણ આણંદને ભરૂચને એવી ત્રણેક સીટોને બાદ કરતા બાકીની બધી જ આપણે જોઈએ છીએ કે લાખ ઉપરના પાંચ લાખ ઉપર છ લાખ અને સાત લાખ ઉપરના મતોથી આપણે જીત્યા છીએ સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો કે જ્યાં આમ કહેવાતું હતું કે ક્ષત્રિય આંદોલનની સવિશેષ અસર થાય તો એ સ્થાનો ઉપર પણ આપણે થમ્પિંગ મેજોરિટી જીત્યા છીએ હું ગુજરાતને એ રીતે અભિનંદન આપવા માંગુ છું અમારા માધ્યમથી ગુજરાતના વાલા મતદાર ભાઈઓ અને બહેનોને કે જાતિવાદ જ્ઞાતિવાદના વિવિધ પ્રયોગો એની જેની પાછળ રહેલા કેટલાક તત્વો સત્વો એને પણ અવગણના કરીને જે જીત મેળવી છે ભારતીય જનતા પક્ષે એ માત્ર ને માત્ર ગુજરાતની જનતા જનાદન એ વાતને સમજી છે ક્ષત્રિય આંદોલન હોય કે એ વખતનું પાટીદાર આંદોલન પેલા મળ્યું છે પણ દરેકને અમે સ્વીકાર્યું છે અને દરેક વાતને એને અમે ખુલ્લા મનથી અમે આગળ આવ્યા છીએ અને ક્યારેય પણ એની એની વિરુદ્ધમાં વાત નથી કરી ક્ષત્રિયો પણ સ્વીકારવું પડે કે જે પ્રકારે આંદોલન હતું એની સામે જામનગરની સીટ હોય કે રાજકોટની પ્રોપર સીટ કે અમરેલી કે આજુબાજુની સીટો જેની મહત્તમ વાતો થતી હતી તો આ બધી સીટોની અંદર પણ એમણે એક સ્વસ્થ રીતે મતદાન તો ગુજરાતમાંથી આવેલા નેતૃત્વને એણે આપ્યું છે વિકાસને આપ્યું છે હા એ પણ આપણે સ્વીકારવું પડે કે ગુજરાતની અંદર પ્રાદેશિક પક્ષો પલફતા નથી એક રાષ્ટ્રવાદ આપણા હૈયામાં ભરેલો છે અને એને કારણે પણ એવા રાજ્યો હંમેશા એક રાષ્ટ્રીય પક્ષને આપે અને એને એને પણ ભાવના જાળવી રાખી છે ત્યારે વારંવાર જેમણે મતદાન કર્યું છે ભારત માટે ભાજપ માટે એ સૌને અહીંથી અભિનંદન આપું છું પણ ચર્ચા ચોક્કસ થાય પણ થોડુંક એમાં એનું વ્યાજવીપણું પણ જળવાય અને એની સામે જે મતો પણ મળે છે સરકાર પણ બને છે વધારે બેઠકો જીતી ચૂકી છે અને ભાજપ બસો નેવું ની આજુબાજુ છે એવા સમયે દેશના રાજકારણમાં સૌથી ચર્ચાતો મુદ્દો છેલ્લા દસ વર્ષમાં ઈવીએમ એ આગળની ચૂંટણીઓમાં પ્રસ્તુત રહેશે કે નહીં એના ઉપર ચર્ચા કરીશું એક બ્રેક લઈએ બ્રેક પછી પાછા બ્રેક પછી મહામંથનમાં આપનું સ્વાગત કરું છું સુધીરભાઈ બ્રેક પર જતા પહેલા એક મુદ્દો જયેશભાઈએ કીધો કે જો એક્ઝિટ પોલ સાચા પડ્યા હોત તો મોટે ભાગે વિપક્ષો એ ઈવીએમને લઈને તડાપીટ બોલાવત આ ચૂંટણીના પરિણામો એ ખરેખર વિપક્ષો માટે પણ મેં કીધું એમ કે સંજીવની સાબિત થયા છે લગભગ જગદીશભાઈએ કીધું કે નથી મેજોરિટી નંબર્સ આવ્યા તો પણ સામેના લોકો હરખાઈ ગયા છે એ પરિણામો છે ભાજપના નંબર ત્રણસોની આજુબાજુ છે સરકાર બનાવે છે છતાં પણ એ ખુશી નથી એ વાત બિલકુલ સાચી છે તો શું વાસ્તવમાં દેશના રાજકારણમાં જે અત્યાર સુધી ઈવીએમ પર સવાલો ઉઠતા હતા રાધર સામેના પક્ષોથી વિપક્ષોથી એ સવાલો હવે ઉઠવાના બંધ થઈ જશે કેવો કે આમાં તો કંઈ નથી થતું જે જનતાનો મત હતો એ જ જનાદેશ એ લોકોની સામે છે હેમંતભાઈ આ તબક્કે આ પ્રશ્ન બહુ મહત્વનો છે ઈવીએમ એક મશીનની વાત નથી ઈવીએમ એક આખી સિસ્ટમની વાત છે એટલે ઈવીએમથી વોટિંગ થતું તો ઈવીએમ હોય વીવીપેટ હોય એની સાથે જોડાયેલા સિક્યુરિટી સ્ટાફ હોય સિવાય ભારતી ચૂંટણી પંચનો આખો સ્થાપ હોય એની હેરફેરની બાબત હોય બધી બહુ લાંબી પ્રક્રિયા છે આખી આખી જ્યાં ગોટાળા જ જો કરવા હોય તો એકલી ખાલી ઇલેક્ટ્રોનિકલી જ થાય એવું નથી એટલે એને લીધે પ્રશ્નો ઊભા થતા હોય છે પહેલી વાત બીજું એ એટલા બધા ઈઝી પણ નથી જો એટલા ઈઝી હોત તો આ વડાપ્રધાનને અમિતભાઈને આ નેતાને ભાજપની આટલી દોડાદોડી કરતા જ નહોત આટલી ચિંતા ન કરતા એને ખબર કે આપણે આરામથી બેહો તમ ને તમે તમારે આપણે જાઓ ઈવીએમમાં કરો એવું થશે એટલે આટલી દોડાદોડી પક્ષો કરે છે ચિંતા એનો મતલબ એવું છે કે એના કંટ્રોલમાં નથી ત્રીજી બાબત એ પણ છે કે એના શંકા કરવાનું એક કારણ છે કે ડેવલપડ કન્ટ્રીઝમાં એ બંધ કરવામાં આવ્યું છે માનો કે તો હવે વાત એ આવે છે કે મને એવું લાગે છે હવે આજ સાચો સમય છે માનો કે કાલે સ્થિર સરકાર કાલથી નરેન્દ્રભાઈની શરૂ થઈ જાય કે કોઈ બીજી શરૂ થઈ જાય પણ સ્થિર સરકાર છે એટલે ચૂંટણી નથી આવતી તો આ વિષય પર દરેક ચૂંટણી પંચે પહેલ કરીને હવે અત્યારે હવે આક્ષેપો તો આવે જ નહીં તો હવે કોઈના મનમાં આક્ષેપો છે એક તો આ વખતે એટલું સાબિત થઈ ગયું કે ઈવીએમના ગોટાળાની કોઈ ફરિયાદ આવી નથી બરાબર છે એટલે હવે જ્યારે ફરિયાદો નથી ત્યારે આ આખી સિસ્ટમ ઉપર મનોમંથન થવું જોવે ઓલ પાર્ટી મીટીંગ થવી જોવે આજે નહીંના ચાર છ મહિના વરસ પછી કે ભાઈ દાખલા અને દરેક જે ટ્રાન્સપેરન્સીથી જે જે લૂપોલ છે ઇવન ડેવલપ કન્ટ્રી છે કેમ બંધ કરે છે એનો અભ્યાસ થાય આપણે ત્યાં છે અને એક પારદર્શિતા કારણ કે એક પ્રશ્ન તો છે જ લોકોના મનમાં આ આખી પારદર્શિતામાં એ છે ને પ્રૂફ હોવી જોઈએ અમારા સંદેહ ક્યાંય રહે એની ના ચાલે એટલે જે સંદેહ છે એને નિર્મૂળ કરવા માટેનું મનોમંથન થવું જોઈએ અને એવું જરૂરી લાગતું હોય તો ભલે આપણા દેશમાં એકસો ચાલીસ કરોડ એટલે સો કરોડ મતદારો હોય અને પરિણામ આવતા ત્રણ દિવસ થતા હોય તોય તો ઈવીએમ બંધ કરવું જોઈએ અને જો એ લીકપ્રૂફ લાગતો હોય તો એને ચાલુ રાખવું જોઈએ પણ સમય આજ સારો છે કારણ કે આક્ષેપના લાગે જગદીશભાઈ તો મૂળ મુદ્દો એ છે કે તમે એક હજાર વાંક કાઢો પણ પરિણામ આ વખતે ઘણા બધા બેલેન્સ કરે એવા છે જનતાનો જે મત છે એ મને ને તમને આંકડાઓમાં દેખાય છે ફિગર્સમાં દેખાય છે તો સ્વાભાવિક છે કે સિસ્ટમનો વાંક નથી જયારે પરિણામો આવતા હતા તો આજે બપોરે અધવચ્ચે વચ્ચે ચૂંટણી પંચ પણ આવી ગયું ચીફ ઇલેક્શન કમિશનર પણ આવી ગયા કે ભલે બધા લોકો ગમે તે એ આરોપ લગાવે જનતાના મનમાં કંઈ પણ હોય પણ ઇલેક્શન કમિશન એ બેલેન્સ રીતે વર્તે છે અને એનું આ પરિણામ છે જગદીશભાઈ હેમંતભાઈ જુઓ આ બાબતમાં વિપક્ષોએ હવે ખરેખર તો એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર કરવું જોઈએ કે હવે ઈવીએમ દલીલબાજી કરીશું નહીં કોંગ્રેસે જો કે આવો જ એક પ્રશ્ન પૂછ્યો ત્યારે કીધું તું કે ભલે અમે સત્તામાં આવીએ તો પણ અમે ઈવીએમ થી તો મતદાન કરવાને લોકો કહેશું એટલે ઈવીએમ ને નાબૂદ કરે એમ નહીં પણ વીવીપેટ થી માંડીને જે કેટલી ગણતરીઓ જે છે ટ્રાન્સપરન્સી જે છે એ હોવી જોઈએ એવી વાત કરે છે પરંતુ પ્રજાની સમક્ષ અત્યાર સુધી વિપક્ષો જયારે પણ ત્રિમંડલ બહુમતી હોય તો હંમેશા એમ આવ્યું કે આ ઈવીએમ માં ગોટાળા છે એટલે તમને કઉ છું કે હવે કમસે કમ આ એક મુદ્દે તો ઈવીએમ અને જેમ કીધું કે વિશ્વના અનેક દેશોમાં એ પ્રતિબંધિત છે અથવા તો એને બંધ કરી દીધું ત્યાં એટલા માટે કે આપણા જેટલી જનસંખ્યા નથી અને ત્યાં આપણા જેવા કોઈ આટલા બધા ધર્મો સંપ્રદાયો વાદ વગેરે એવું કઈ ત્યાં છે નહીં એટલે ઓછી સંખ્યા હોવાના કારણે ત્યાં જે છે ચાલી શકે આપણે ત્યાં તમે જાણો છો જનસંખ્યામાં કરોડ જેટલા તો મતદારો છે એટલે ઈવીએમ ઈવીએમમાં થાય તો જરા ઝડપી થાય પણ એવા એમાં જે ગોટાળા વાળી વાત હતી એ હવે કમસે કમ હોય એ બંધ કરી દેવી જોઈએ કારણ કે જયારે પોતાની ફેવરમાં ચુકાદો આવે ત્યારે એ જનાદેશ હોય છે અને અનફેવરમાં આવે ત્યારે ગોટાળા હોય છે એવું તો હવે કમસે ન કેવું જોઈએ જયારે ઈવીએમ નો ડખો બંધ કરી દેવો જોઈએ નંબર વન નંબર ટુ હવે જેને અત્યારે હોર્સ ટ્રેડિંગ ની બીજા ભાઈ કોંગ્રેસે પણ વાત કરી હતી ડોક્ટર હેમામ વસાવડા સાહેબ બેઠા છે કે હોર્સ ટ્રેડિંગ શરૂ થશે તો એ તો બંને તરફ છે સાહેબ કોંગ્રેસના પ્રવક્તાઓ પણ અત્યારે આવી અત્યારે અનેક ડિબેટમાં હું હતો તો એમાં કોંગ્રેસના પ્રવક્તા વચ્ચેથી નીકળી ગયા છે કબડ્ડી રમતા હોય વચ્ચે કોકનો દાવ આવે એવી રીતના નીકળી ગયા છે એ સંભવ છે કે પાછા આવે લાલુ પ્રસાદ યાદવ ના પુત્ર તેજસ્વી પ્રસાદ પણ કીધું છે કે ચાચુ એટલે કે બિહાર ના નીતિશ બાબુ કે ચાચા એનો કોઈ પણ નિર્ણય ગમે ત્યારે પલટાવી શકે પરિણામ પછી ખબર આવી ગયા પરિણામ અને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે જો સરકાર રચવી હોય તો ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશબાબુ ના ઠેકા વગર સંભવ નથી તો એ બંને સ્થિતિમાં જો કોંગ્રેસ પણ એવું અથવા તો વિપક્ષ ની નેતા પણ જો એવું ઈચ્છતા હોય કે હવે એ ધડો અમારામાં આવી જાય અને અમે પાછા ગમે એમ કરીને સમાધાન કરીને સરકાર બનાવીએ તમારે ભારતીય જનતા પાર્ટી સામે પણ લગાવવો એ ઉચિત ન ગણાય અને રાજકારણમાં હવે કોઈ તમારી પાસેથી જનતા જે છે ને આટલા પ્રકારના ઉચ્ચતમ આદર્શોની હવે અપેક્ષા નથી રાખતા બધાને ખબર છે તોડ જોડ ની જિંદગાની છે પ્રજાનું હિત ઓછું છે પેલા તો પક્ષનું ને તમારું પોતીકુ હિત છે એમાં પછી સાઈડમાં અમે લોકો આવીએ છીએ કે કેટલીક ગ્રાન્ટ હોય છે એને અમને મળી જાય છે કેટલાક તમારા ભલામણો થી અમારા કામ થઈ જાય છે પણ તમે એના માટે ત્યાં નેતા તરીકે જાઓ છો એવું નથી સૌથી પહેલા તમારું ભલું કરો છો પછી તમારા પક્ષ નું ને તમારા પરિવાર નું ને પેઢીઓ ભલું કરો છો સાઈડમાં અમારું બધું ભલું થાય છે એટલે આદર્શ ની વાતો તો હવે ના તો વિપક્ષે ના શાસકે બે પણ નરેન્દ્ર મોદી ની એટલે કે ભાજપે પણ આ ન કેવું જોઈએ કે અમે અંત્યોદય નું ઉત્થાન કરવા આવ્યા છીએ મા ભારતી પરમ વૈભવના શીખો ઉપર લઈ જાય એવું બધું કઈ છે નહીં આપણે બધું જાણીએ છીએ તોડ જોડમાં તમે કઈ ખામી નથી રાખી એનો તો ગુજરાત કામયાબો ભોગવી રહ્યું છે ગુજરાતમાં જેટલા તમે કોંગ્રેસ માંથી આવ્યા મતદાન થયું એની પાછળ આ કારણો પણ બહુ મોટા જવાબદાર છે કે ભારતીય જનતા પાર્ટી નો ઓરિજિનલ જે મતદાર છે કે જેના અટલ બિહારી ના જે સિદ્ધાંતો ની વાત સાંભળીને ભાજપ માં આવીને જેને જિંદગી ખપાવી દીધી છે એને અત્યારનું આ જે શાસન ચાલી રહ્યું છે કે કોઈની પણ ગુડ બુકમાં આવી જવું ગમે તેમ ઇમીજીટલી કોઈ પણ પ્રકારનો પ્રયાસ કે પરિશ્રમ કર્યા વગર પરસેવો પાડ્યા વગર આવી જાવ એટલે તમને ટિકિટ મળી જાય તમે ગુટ જલાલી મઢો ભોગવવા તો ભારતીય જનતા પાર્ટી આ બી ટીમ અત્યારે કયો તો એવી તૈયાર થઈ રહી છે એટલે હિન્દુસ્તાનનો આ પહેલો એવો પક્ષ બનશે કે જે અત્યારે કમસે કમ જીતી તો ગયો છે પણ જીતા પછી આત્મમંથન કરવું પડે ને સમીક્ષા કરવી પડે એવો આ ભારતીય જનતા પાર્ટી પેલો પક્ષ છે જો એ કરશે તો ઈ એના એના હિતમાં રહેશે અન્યથા એના માટે પણ વિપક્ષ જેવી પરિસ્થિતિ સર્જાશે હેમંતભાઈ